ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. આજે અન્ના હજારેનું આંદોલન નિષ્ફળ ગયું અને તૂટી પડ્યું. મુંબઈમાં છેલ્લા બે દિવસથી અન્નાની જે આશા હતી કે લાખો લોકો ઉમટી પડશે એ બન્યું નહીં. આજે સવારે માંડ 200-500 માણસ ત્યાં હાજર હતા, છેલ્લે પણ માંડ થોડા હજાર માણસ ત્યાં ભેગા થયા હતા. ટીવીના પત્રકારોએ ખુલ્લે ખુલ્લા કહ્યું કે તમે પણ બસોની વ્યવસ્થા કરી છે કુર્લા અને વાંદરાથી લોકોને લઈ આવવાની સ્ટેશન પરથી. પહેલાં તો કેજરીવાલે ના પાડી અને પછી જ્યારે કહેવામાં આવ્યું કે તમારા બ્લોગ ઉપર તમે લખ્યું છે કે કુર્લા અને વાંદરાથી બસની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે કહું કે અમારા એક ટેકેદારે ત્યાં બસો મૂકી છે. રાલેગંજ ગામથી અમનાના ગામથી ટ્રકોમાં માણસોને લાવવાની વાત થઈ. ટૂંકમાં જે રાજકીય પક્ષો કરે છે એ બધું જ કરવાની તૈયારી છતાં મુંબઈમાં ખૂબ મોટા પ્રમાણમાં લોકો પહોંચ્યા નહીં. અન્ના ખૂબ નારાજ થઈ ગયા. અન્નાની બીમારીનું મુખ્ય કારણ જો કોઈ મને પૂછે તો એ પ્રજાના ટેકાનો અભાવ હતો. અન્ના જ્યારે આવ્યા ત્યારે તો ખુશ મિજાજમાં હતા. જ્યારે એમની રેલી નીકળી અપવાસના સ્થળે આવવા માટે ત્યારે પણ એ ખુશખુશાલ હતા. પણ જ્યારે એમણે મંચ પરથી જોયું કે માંડ થોડા સો લોકો છે, આખું મેદાન ખાલી છે, એટલે અન્નાનું મોં વિલાઈ ગયું, તકલીફમાં આવી ગયા. અને અન્નાની જે કંઈ બીમારી હશે, કદાચ ઉંમર પણ થઈ છે, વારંવાર અપવાસ કરે છે, એટલે અન્નાની બીમારી વધી ગઈ. અને બીજી બાજુ લોકસભામાં કાલે મોડી રાત સુધી બહુ આંટા પાટા ખેલાયા, બહુ જ ઉતાર ચઢાવ આવ્યા. બિલ પાસ થઈ ગયું, હાથી નીકળી ગયો અને પૂંછડી રહી ગઈ. બંધારણ સુધારો ન થઈ શક્યો કારણ કે ભાજપે એને ટેકો નહીં કર્યો. કારણ આપ્યું કે અમારા સુધારા સરકારે સ્વીકાર્યા નહીં, એટલે અમે એને બંધારણીય દરજ્જો આપવાની ના પાડી. ટૂંકમાં ગઈકાલે રાત્રે મોડે સુધી બેસીને બહુ જ વ્યવસ્થિત રીતે એક આટલા મોટા દેશની પાર્લામેન્ટને શોભે એ રીતે બધા જ પક્ષોનો વ્યવહાર રહ્યો. રાજકારણ છે, આંટા પાટા રમાયા. ભાજપે કોંગ્રેસની જ્યારે સભ્ય સંખ્યા ઓછી જોઈ ત્યારે ભાજપે ટેકો ખેંચી પણ લીધો. જે થયું એ કોંગ્રેસનું બિલ બંધારણીય બિલ ન બની શક્યું, પણ બિલ પસાર થઈ ગયું. હવે રાજ્યસભામાં બિલ પસાર થવા પર છે. આ બધા દરમિયાન અન્ના અને અન્નાની ટીમનું જે વ્યવહાર હતો, વર્તન હતો, એ એટલી બધી હદે ખરાબ હતું, એનો પડઘો મુંબઈમાં જોવા મળ્યો. મુંબઈમાં સાવ પાંખી હાજરી રહી. સાંજે જ્યારે અન્નાએ અપવાસ છોડી દીધા, એક દિવસ વહેલા અપવાસ છોડી દીધા. હવે હું અહીં કહેવા માંગુ છું કે જ્યારે દિલ્હીમાં એ અપવાસ પર બેઠેલા, પબ્લિકથી 10 લાખ લોકો ત્યાં મેદાન પર હાજર હતા, લોકસભામાંથી સંદેશો આવી ગયો, સાંજે કાગળ આવી ગયો, પ્રધાન કોઈ કાગળ લઈને ત્યાં પહોંચ્યા, કહેવામાં આવ્યું કે આખી લોકસભાએ તમારી ઈચ્છા પ્રમાણેનો ઠરાવ પસાર કરી દીધો છે, ત્યારે હું રાહ જોતો હતો કે એમના પારણા કરી નાખશે. પણ મને બહુ માન થઈ ગયું જ્યારે એમણે એમ કીધું કે નહીં, ઉપવાસ તો હું સવારે છોડીશ, રાત્રે હું ખાઈશ નહીં, રાત્રે હું અપવાસ છોડીશ નહીં. એટલે એમણે રાહ જોઈ. જ્યારે એમનો ભવ્ય વિજય થયેલો, આખી લોકસભા એમને શરણે થઈ ગઈ હતી, ત્યારે અન્નાએ રાહ જોઈ. અન્નાએ કીધું અત્યારે નહીં, હું સવારે અપવાસ છોડીશ. અને આજે બન્યું એવું કે અન્નાએ 3 દિવસના ઉપવાસની જાહેરાત કર્યા પછી એમણે ઉપવાસ બીજે દિવસે સાંજે 4:30 વાગે છોડી દીધા. તો આ થયું એનું કારણ શું છે? તો બહુ સ્પષ્ટ વસ્તુ છે કે 10 લાખ લોકોની હાજરી તમને ઉત્સાહ આપે છે, તમને એક તાકાત આપે છે. અને એ જ બન્યું કે અન્નાને એમ થયું કે મારા માટે કેટલા બધા લોકો અહીં બેઠા છે દિલ્હીના રામલીલા મેદાનમાં. અને એ વાત મુંબઈમાં ન બની એટલી પાંખી હાજરી હતી, જેને કારણે અન્નાની તબિયત વધારે લથડી ગઈ, પ્રજાને નહીં જોવાને કારણે લથડી ગઈ. અને પછી
જ્યારે કાલે લોકસભામાં બધો કાયદો પસાર થઈ ગયો અને પછી પણ લોકોએ કોઈ ઉત્સાહ નહીં દાખવ્યો ત્યારે અન્નાને અપ્પાસ પાછા ખેંચી લેવાની ફરજ પડી. અપ્પાસ પાછા ખેંચી લીધા એટલું જ નહીં, જેલ ભરો આંદોલન રદ કરી દીધું, સોનિયાજીને ઘેર અપ્પાસ પર બેસવાનું આંદોલન પણ અમનાએ પાછું ખેંચી લેવું પડ્યું. કેમ બન્યું આ? અમના જે ઓગસ્ટમાં અમનાના આટલા ભવ્ય વિજય થયેલા, એ જ વાત આ ડિસેમ્બરમાં તદ્દન વિપરીત થઈ ગઈ, ફેલ ગઈ. શું કારણ છે? આજે મારે એ બાબતની ચર્ચા કરવી છે કે અમનાનું આટલું સુંદર આંદોલન કેમ સાવ પાણીમાં બેસી ગયું. મેં પોતે પણ 1974માં વડોદરા અને ગુજરાતની, અડધા ગુજરાતની નવનિર્માણ સમિતિની લડત મારા ખભે લઈને હું ફર્યો છું. નવનિર્માણનો હું બહુ મોટો નેતા હતો. અન્નાજીએ દિલ્હીમાં 1 લાખ 2 લાખ 10 લાખ માણસો જોયા છે. મેં વડોદરા જેવા શહેરમાં 1-1 લાખ માણસની જાહેર સભાઓ સંબોધી છે. મને સાંભળવા માટે 25-50 હજાર માણસો ભેગા થઈ જતા હતા. મને, પ્રકાશ કોકો અને પ્રકાશ પંડ્યાને, અમને સાંભળવા લાખ લાખ લોકો ભેગા થઈ જતા હતા. એટલે મને ખબર છે કે પ્રજા જ્યારે સામે જોઈએ છે, હજારો લોકો તમને સાંભળવા આવતા હોય છે, ત્યારે તમારી અંદર એક તાકાત આવતી હોય છે. અન્ના પાસે એ તાકાત હતી અને રાતોરાત ગાયબ થઈ ગઈ. 3 મહિનામાં ગાયબ થઈ ગઈ. યાદ રહે કે અમે સાવ સામાન્ય છોકરાઓએ, વિદ્યાર્થીઓએ ગુજરાતની અંદર 9 મહિના સુધી નવનિર્માણનું આંદોલન ચલાવ્યું. 9 મહિના સુધી લોકોને ગાંડા કર્યા, કરફ્યુ રહ્યા, સરકાર ગતી રહી, ચીમનભાઈએ રાજીનામું આપવું પડ્યું, તો પણ અમે નહીં જંપ્યા અને વિધાનસભા પણ વિખેરવી પડી હતી. એ આંદોલનનો એક નેતા હું પણ છું, તો હું સમજી શકું છું કે અન્નામાં ક્યાં ક્યાં ભૂલો થઈ. તો અન્નાએ જે ભૂલો કરી છે એમાં સૌથી પહેલી, ફોરમોસ્ટ ભૂલ જો કોઈ હોય તો એમણે એમની ટીમમાં બદલાવ નહીં કર્યો. જ્યારે કેજરીવાલ સામે આવ્યું કે એમણે સરકારના 9 લાખ રૂપિયા ભરવાના છે અને એ ભરતા નથી, એમણે ભ્રષ્ટાચાર કર્યો છે, ત્યારે એમણે કેજરીવાલને પડતા મૂકવા જોઈતા હતા. જ્યારે વાત આવી કે કિરણ બેદીએ વિમાની ભાડામાં હેરાફેરી કરી છે, લોકો પાસે 1 વાર લખનૌ જઈને 2 વાર દિલ્હીથી લખનૌના ભાડા વસૂલ્યા છે, એમને સાવ 25% ટિકિટ મળતી હોવા છતાં કિરણ બેદીએ લોકો પાસેથી બિઝનેસ ક્લાસના ભાડા વસૂલ્યા છે, ત્યારે પણ એમણે કિરણ બેદીને હાંકી કાઢવા જોઈતા હતા, એમની જગ્યાએ બીજા કોઈને લાવવા જોઈતા હતા. હવે મને તમે એ વાત સમજાવો કે દિલ્હીમાં શીલા દીક્ષિત વિરુદ્ધ એક કમિટીએ અહેવાલ આપ્યો અને કોંગ્રેસ કહે છે શીલાજી આમાં વાંકમાં નથી ને રાજીનામું નહીં આપે, તો કોંગ્રેસ શીલા દીક્ષિતને બચાવે છે. એ જ પ્રમાણે અન્ના જો કેજરીવાલ અને કિરણ બેદીને બચાવવાના હોય તો પછી બેમાં ફેર શું છે? કોંગ્રેસમાં ને અન્નામાં ફેર શું છે? બીજેપી એમના મુખ્ય પ્રધાનને ન કાઢવા માગતી હોય ગમે તેટલા ગોટાળાઓ પછી, અને અન્ના પણ ન કાઢવા માગતા હોય એમના સાથીદારોને, એમના અને જ્યારે એમના એક સાથીદાર પ્રશાંત ભૂષણે કાશ્મીર પાકિસ્તાનને આપી દો એવી વાહિયાત, બોગસ ને દેશદ્રોહી ભરી વાત કરી અને લોકોએ એમને ફટકાર્યા, ત્યારે પણ અમનાએ નફ્ફટ થઈને એમનો બચાવ કર્યો કે એ એમનો પર્સનલ વ્યૂ છે. હવે ભાઈ, અમે દિલ્હીમાં તમે પ્રશાંત ભૂષણને, શાંતિ ભૂષણને કામ સોંપ્યું કે દિલ્હીમાં તમે સંભાળજો, તો અમે આ દેશદ્રોહી ગદ્દારને સાંભળવા દિલ્હીમાં દિલ્હીની પ્રજા આવે? તમે શાંતિ ભૂષણને કહી નહીં કીધું, પ્રશાંત ભૂષણને કહી નહીં કીધું, તમે કેજરીવાલને કહી નહીં કીધું, તમે તમારા કિરણ બેદીને કહી નહીં કીધું, અને આવા ગદ્ધારો, દેશદ્રોહીઓ અને ભ્રષ્ટાચારીઓને તમે છાતી લગાડીને ફર્યા. અન્ના, આ દેશના લોકો સાવ બેવકૂફ નથી. અન્ના, એમને કોંગ્રેસી ભ્રષ્ટાચારીઓ છે એ ખબર છે, ભાજપ વાળા ભ્રષ્ટાચારીઓ છે એ ખબર છે, એમને ખબર છે આ દેશના બધા લોકોને કે બધા રાજકારણીઓ બધો સમય ભ્રષ્ટાચારી જ હોય છે, પણ એમને ખબર છે એ તમારી પાસે બહુ આશા લઈને આવ્યા હતા કે તમે આ બધા ભ્રષ્ટાચારીઓથી અમને દૂર કરાવશો, પણ તમે નહીં કરાવ્યું. તમે તમારા 7 માંથી 5 સાથીદારો
કા ભ્રષ્ટાચારી છે, સ્ટેમ્પ ડ્યુટીમાં તકલીફમાં છે. અને છેલ્લે જ્યારે કિરણ બેદી સામે દિલ્હીની એક કોર્ટે કહ્યું કે એમણે મોટા લોચા કર્યા છે, પરદેશથી 50 લાખ રૂપિયા લીધા છે કે અમે વિદ્યાર્થીઓને મફત ભણાવશું, અને પછી વિદ્યાર્થીઓ પાસેથી સરકાર પાસેથી પૈસા વસૂલ્યા છે, એવી એક કોર્ટમાં ફરિયાદ થઈ. અને કોર્ટે કીધું કે કિરણ બેદી સામે ફરિયાદ નોંધો. ત્યારે તમે તો એ હદે આવી ગયા, તમારા સાથીદારો એ હદે આવી ગયા, કિરણ બેદી એમ કહેવા લાગી કે હમ તો જાણતે હી થે કે એસા કુછ ના કુછ તો હોગા. અરે ભાઈ, તું પરદેશથી 50 લાખ રૂપિયા લઈ લઉં છું અને એ જ કારણોસર સરકાર પાસે પૈસા વસૂલું છું, લોકો પાસે ખાનગીમાં ફી લઉં છું. કોર્ટે ફરિયાદ કરવાનો હુકમ કર્યો છે, કોંગ્રેસે નથી કર્યો. પણ અમના પોતાના ભ્રષ્ટાચારી સાથીઓને બચાવતા રહ્યા, એમના ભ્રષ્ટાચાર નજરઅંદાજ કરતા રહ્યા, અને પછી એ સાથીદારો દેશ કઈ દિશામાં લઈ જવો એ નક્કી કરતા હતા, એ જોઈને લોકો થાકી ગયા. લોકોને થયું કે આ રાજકારણમાં છે, આ રાજકારણીઓ છે, એમને ચૂંટણી લડવા બહુ જ બધો ભ્રષ્ટાચાર કરે છે, ચૂંટણી જીતવા ખૂબ પૈસા ખર્ચે છે અને પછી એ પૈસા એમાંથી પાછા મેળવે છે. અને રાજકારણીઓ છે, ભ્રષ્ટાચારી જ છે, પણ એમણે અમના અને અમનાના સાથીદારો પાસે આ આશા નથી રાખી. છેલ્લા 3 મહિનામાં જે વાતો બહાર આવી એમાં અન્નાની આખી ટીમ સામે આક્ષેપો થયા, અને અન્ના એ જ રીતે વર્ત્યા જે રીતે કોંગ્રેસ અને ભાજપ એમના વડાપ્રધાનો, મુખ્યમંત્રીઓ અને પ્રધાનોને બચાવવાની વાત કરતા હોય છે. કિરણ બેદી માટે અન્નાએ કીધું કે જબ ફેસલા આયેગા તબ દેખેંગે. ભાઈ, એ વાત તો શીલા દીક્ષિત કહે છે કે મારી વિરુદ્ધ ફરિયાદ થાય તો હું શું કરવા રાજીનામું આપું, પુરવાર થશે ત્યારે રાજીનામું આપીશ. એટલે અન્નાની ટીમ ભ્રષ્ટ છે, અન્નાની ટીમમાં રાષ્ટ્રદ્રોહીઓ, દેશદ્રોહીઓ લોકો બેઠા છે એવું લોકોએ જાણ્યું આ 3 મહિનામાં. માટે અન્નાના પગ નીચેની જાજમ સરખી ગઈ. આ પહેલામાં પહેલું કારણ છે. બીજું કારણ જે કોઈને વિચારે, કોઈ ચેનલ તમને નહીં કે, બીજું કારણ સમજી લો, અન્નાએ મોટામાં મોટી ભૂલ કરી છે. મુંબઈમાં અપવાસ પર બેસીને ઈસુ ખ્રિસ્તે એમ કહ્યું કે સંતો કોઈ દિવસ પોતાના ગામમાં પૂજાતા નથી. એટલે અન્ના ગમે તેટલા સારા માણસ હોય, એમણે ક્યારેય મહારાષ્ટ્રમાં આંદોલન કરવા જેવું નહોતું. આટલું મોટું આંદોલન મહારાષ્ટ્રની બહુમતી, મરાઠીઓની બહુમતીવાળા વિસ્તારમાં કરવા જેવું નહોતું. એનો દાખલો આપવા માગું છું. તમે જુઓ કે આખા દેશમાંથી લોકપાલ જોઈએ જ નહીં એવું કહેનારી એક જ પાર્ટી નીકળી, અને એ શિવસેના. જેમણે કીધું સેની સેનો લોકપાલ ને સેની વાત. હવે અન્ના મરાઠી છે, શિવસેના મરાઠીઓનું પ્રતિનિધિત્વ કરે છે, એ શિવસેનાએ અન્નાને ટેકો નહીં કર્યો. અને યાદ રહે, આ શિવસેના છે જેણે કોંગ્રેસના રાષ્ટ્રપતિના ઉમેદવાર શ્રીમતી પાટીલને જીતાડવા માટે ભાજપ સાથેનું ગઠબંધન હોવા છતાં શ્રીમતી પ્રતિભા પાટીલને મત આપ્યા કે અમારી મરાઠી બાઈ દેશની રાષ્ટ્રપતિ થાય છે, અમે ભાજપના અમારા સંગઠનને મહત્વ નથી આપતા, જોડાણને મહત્વ નથી આપતા, ભાજપે જે કરવું એ કરે. તો એક મરાઠી બેન રાષ્ટ્રપતિ થાય એ માટે આ શિવસેના આટલી બધી આતુર હતી. પણ અન્નાના બિલનો ખુલ્લમ ખુલ્લો વિરોધ એક જ જણે કર્યો, એક જ પક્ષે કીધું બિલ જ ના જોઈએ, અમારે લોકપાલ જ નથી જોઈતા. તો એ મરાઠી હતી, મરાઠીઓના હિતની રક્ષક શિવસેના હતી. અને એક બીજી વાત થઈ, જે ખેરનાર છે, એક જમાનામાં જેમ આજે અમના લોકપ્રિય છે, એક જમાનામાં પી કે ખેરનાર પણ બહુ લોકપ્રિય હતા. એ પણ મરાઠી છે, મુંબઈના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર હતા. આખા દેશને એમણે ગાંડા કર્યા હતા, ભલભલાના મકાનો તોડી પાડ્યા હતા, ડિસમિસ થઈ ગયા ત્યાં સુધી એ ઝઝુમ્યા હતા, અને લોકો એમને ગામે ગામ લેક્ચર કરવા બોલાવતા. આ ખેરનારે અન્ના વિરુદ્ધ જે વાત કરી છે એ ખરેખર ચોંકાવનારી છે. ખેરનારે કહું 3 વાત કરી. ખેરનારે મરાઠી છે, યાદ રાખો, હું મારો સિદ્ધાંત છે
કે તમને કોઈ દિવસ તમારા જ્ઞાતિ બંધુઓ તમારો સમાજ સંત તરીકે નહીં સ્વીકારે. ખેરનારે કહ્યું કે આ જ્યારે હું એમની જોડે સંબંધમાં હતો ત્યારે અન્નાએ મને કહેલું કે આ 60 જણા મરી ગયા અને હું એકલો જીવતો હતો, કારણ કે હું ગાડી મૂકીને ઝાડીમાં સંતાઈ ગયો હતો. ફાયરિંગ શરૂ થયું 65ના વોરમાં. હવે આ કહી રહ્યા છે પી કે ખેરનાર, એક જમાનામાં એ પણ બહુ મોટા ગાંધીવાદી ગણાતા હતા અને અન્ના પાટી અન્ના જેવા જ બહુ જ સિદ્ધાંતવાદી માણસ ગણાયેલા. એમણે કહ્યું, બીજી વાત કરી કે અન્ના જ્યારે અપવાસ કરે છે ત્યારે એક એવું પીણું પીએ છે ગ્લાસમાં ભરીને. રાલેગણમાં એમના અપવાસ હતા, ખેરનાર ત્યાં બેઠા હતા ને એમના ગ્લાસમાં કશું કાવ્યું, એટલે ખેરનારે પેલાને પૂછ્યું કે ભાઈ આવું શું છે, આ તો અપવાસ પર બેઠા છે અને આ નથી પાણી. તો પેલાએ કીધું કે આમાં એવું દ્રવ્ય છે કે આ દ્રવ્ય પીને અન્ના 60 દાડા પણ અપવાસ કરે તો એમને કશું થાય નહીં. એટલે અન્ના અપવાસ દરમિયાન પૌષ્ટિક કશુંક વસ્તુ લે છે એવો આક્ષેપ ખેરનારે કર્યો. અને મને કહેવા દો કે ખેરનારના આક્ષેપમાં મારે બે વાત કહેવી છે. એક તો ખેરનાર પોતે પણ બહુ જ ગાંધીવાદી અને બહુ જ સત્યવાદી માણસ તરીકે એસ્ટાબ્લિશ થયા છે, એમને કંઈ એમના જોડે દુશ્મની નથી કે ખોટું બોલવું પડે. અને બીજી એક વાત થઈ, આ વાત બહાર આવ્યા પછી તમે જુઓ કે બીજા જ દિવસના અપવાસમાં જે અન્ના દિલ્હીમાં 12 દિવસના અપવાસમાં અડીખમ હતા, એ અન્ના અહીં બીજા દિવસના અપવાસમાં એક દિવસ પણ પૂરો નહોતો થયો અને કોલેપ્સ થઈ ગયા. એમને તાવ આવી ગયો, ઊભા નહોતા થઈ શકતા, બોલી નહીં શકે એવી હાલત થઈ ગઈ. તો ખેરનારની વાતમાં મને થોડુંક સત્ય લાગે છે કે આવું કંઈક હોઈ શકે. અને ખેરનારે જે ત્રીજી વાત કરી એ પણ અદ્ભુત કરી. ખેરનારે કહ્યું કે હું એમને ત્યાં રહ્યો હતો અને એક દિવસ મારે બાથરૂમ જવું હતું, તો અમે જે રૂમમાં બેઠા હતા ત્યાં બાથરૂમ હતી, એટલે અન્નાએ કોઈ કાર્યકરને બોલાવીને એમ કહ્યું કે આ બાથરૂમનું તાળું ખોલ. હવે મજા જુઓ, ખેરનાર કહે છે કે અન્ના આખી દુનિયામાં કહી ગયા છે કે રાલેગણ ગામમાં, એમના રાલેગણ સિદ્ધિ ગામમાં બેંકને પણ તાળું નથી મારવું પડતું, એટલે લાખો રૂપિયા પડ્યા હોય છે એ ઘરમાં પણ ચોરી નથી થતી, એટલો એમનો પ્રભાવ છે. પણ અન્નાના બાથરૂમમાં બીજો કોઈ માણસ બાથરૂમ ન જઈ આવે એટલા માટે તાળું મારવું પડે છે. આ એમની સિદ્ધિ છે. આ એક મરાઠી માણૂસ પી કે ખેરનારે ગઈકાલે કહ્યું, ટીવી સામે કહ્યું, તમે બધાએ પણ કદાચ સાંભળ્યું હશે. એટલે હું કહેવા એ માગતો હતો કે અન્નાને દિલ્હીમાં ખૂબ આવકાર મળ્યો, કારણ કે પંજાબી પ્રજા હતી, રાજસ્થાની પ્રજા હતી, ચારે તરફની પ્રજા હતી. દિલ્હીમાં બહુ ઓછા મરાઠીઓ છે, પણ મુંબઈમાં એમને જરા પણ આવકાર નહીં મળ્યો, લોકોએ ટેકો નહીં કર્યો, કારણ કે ઈસુ ખ્રિસ્ત બહુ સાચા હતા, જેમણે કહ્યું કે કોઈ સંત કોઈ સારો પુરુષ પોતાના ગામમાં પૂજાતો નથી. તો એ વાત સિદ્ધ થઈ. એટલે પહેલી વાત એ કે અન્નાના સાથીદારો એ જે બદનામી આ 3 મહિનામાં વોરી એને કારણે અન્ના લોકોની નજરમાંથી પડી ગયા. બીજી વાત કે એમણે ખોટી જગ્યાએ અપવાસ કર્યા. અને ત્રીજી વાત જે બહુ અગત્યની છે, અન્ના બહુ અહમવાદી થઈ ગયા. અન્ના અને અન્નાની ટીમ જ્યારે વાત કરતી, રાષ્ટ્રપતિ વિશે વાત હોય, લોકસભાના સ્પીકર વિશે વાત હોય, વડાપ્રધાન વિશે વાત હોય, ભારતના ચીફ જસ્ટિસ વિશે વાત હોય, તો આ મહાનુભાવો એમની વાતમાં આ બધાને તૂતાથી બોલાવતા થઈ ગયા હતા. દરેક વાતમાં અન્ના વારે વારે મેં યે કર દુંગા, મુજે યે કબૂલ નહીં હૈ, મેં નહીં સ્વીકાર કર સકતા, મુજે યે નહીં હૈ, મુજે અને મારા સિવાય એ વાત નતા કરતા. અન્નાના સાથીદારોને એમાં કેજરીવાલ, માફ કરજો હું શબ્દો ચોર્યા વગર કહું છું, જ્યારે પણ હું કેજરીવાલને ટીવી પર જોઉં છું ત્યારે મને ત્રાસ થાય છે, ધૃણા થાય છે એ માણસથી. ખબર નહીં એ માણસ જોડે કંઈ મારે સંબંધ નથી, પણ કેજરીવાલ જે રીતે વડાપ્રધાન વિશે, હવે ભાઈ તું અત્યાર સુધી એક ઓર્ડિનરી ઇન્કમટેક્સમાં સાદો સીધો ઓફિસર હતો, તારી કોઈ હેસિયત નથી કે તું વડાપ્રધાન વિશે કોઈ વાત કહી શકે, અને પછી તું તૂતાની ભાષામાં આ 3-4 મહિના દરમિયાન
અન્ના એ જે પ્રકારે તાનાશાહી બતાડવા માંડી, એમની વાત હતી હું કહું એ બિલ, એમની વાત હતી કે બિલમાં હું કહું એ બધી જોગવાઈ, એમની વાત હતી કે એ બિલ હું કહું ત્યારે લાવવાનું છે, એમની વાત હતી કે આ બિલ પસાર થવા કરાવવાનું છે, અને એમની એક વાત હજુ આજે પણ બધાને નહીં સમજાઈ, ગઈકાલે પાર્લામેન્ટમાં બિલ પસાર થયું, કોંગ્રેસે તો કરી દીધું, ભાજપે એને લોક એને એમાં નહીં થવા દીધું, બંધારણ બિલ નહીં થવા દીધું, તો પણ ભાજપ પાંખમાં નથી. અન્નાને આજે બધા મોઢામાં આંગળા નાખી નાખીને પૂછ્યું કે તમે એમ કહો છો કે હવે 5 રાજ્યોમાં હું એમના વિરુદ્ધ પ્રચાર કરીશ, તો બીજા પક્ષો બીએસપી એસપી જેમણે તો બિલકુલ વિરોધ કર્યો, શિવસેના, તમે એની વિરુદ્ધ પ્રચાર કરશો? તો કે ના, હું તો કોંગ્રેસ વિરુદ્ધ જ પ્રચાર કરીશ. એટલે એક વાત બહુ સ્પષ્ટ દેખાય છે આજના અન્નાના સવાલ જવાબથી કે અન્ના કોઈ પણ હિસાબે કોઈ પણ કારણસર કે કોઈ પણ કારણ વગર આ આવતી 5 રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ સામે પ્રચાર કરવા માંગે છે. મને કોંગ્રેસ 100% હારી જાય, આ 5 રાજ્યોમાં કોંગ્રેસને એક પણ સીટ નહીં આવે, મને જરા પણ દુઃખ થાય એવું નથી. પણ જે રીતે તમે લોકશાહીની અંદર છો, તમે કોંગ્રેસનો વિરોધ કરો કોઈ વાંધો નથી, કદાચ કોંગ્રેસને પણ નહીં હોય. એક જમાનો હતો જ્યારે જયપ્રકાશ નારાયણ જેવા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના વિરુદ્ધમાં હતા અને કોંગ્રેસને કશો ફેર નથી પડ્યો. હું કોંગ્રેસની તરફેણ નથી કરતો, પણ તમે એક જ્યારે લોકનાયક થઈને એક આંદોલન ચલાવો છો ત્યારે એ આંદોલન દેખાઈ જાય એ રીતે માત્ર ભાજપની તરફેણમાં ચલાવો છો એવું દરેક પત્રકારને દરેક સામાન્ય માણસને લાગી રહ્યું છે. તો આ પણ એક કારણ છે કે કોંગ્રેસ અન્ના એની ટીમનો અહમ. અને ચોથી બહુ જ જટિલ વાત કહેવા જઈ રહ્યો છું કે અન્ના નિષ્ફળ ગયાનું ચોથું ને મોટામાં મોટું કારણ, આ 3 કારણોથી પણ ચડી જાય એવું કારણ, કે ભાજપે અન્નાની પાછળથી ટેકો ખેંચી લીધો. જ્યારે અન્ના દિલ્હીમાં અપવાસ પર બેઠા હતા ઓગસ્ટ મહિનામાં, અહીંયા વડોદરામાં અને આખા ભારતમાં કોર્પોરેટરોને ધારાસભ્યોને સંસદ સભ્યોને સૂચના આપવામાં આવી હતી કે રેલીઓ નીકળતી જ રહેવી જોઈએ, ભાજપ સત્તાવાર કાર્યક્રમ આપે તોય વા ને ન આપે તોય તમારે સામેલ થયા વગર તમારે સ્કૂટર રેલી સાયકલ રેલી બધાનું આયોજન કરે રાખવાનું છે. અન્ના ઓગસ્ટમાં જ્યારે ઉપવાસ પર બેઠા અને આખા દેશમાં જે દેખાવો થયા એ મોટા ભાગના દેખાવો ભાજપે જ કરાવ્યા છે. મને તો એમાં વાંધો નથી, રાજકારણ છે આ શક્ય છે, પણ આ વખતે અને દિલ્હીમાં જે મેદની ઉમટતી હતી એમાં પણ ભાજપનો બહુ મોટો હાથ હતો. કોઈ પણ કારણસર ભાજપે અન્નાને બરાબર શણગારી દીધા છે, બેસાડી દીધા છે. અન્ના હજુ આજે પણ ભાજપના ગુણગાન ગાઈ રહ્યા છે, ભાજપની તરફેણ કરી રહ્યા છે. પણ મુંબઈમાં કાં શિવસેના વિરુદ્ધમાં જાય એ ભયે કે કોઈ પણ કારણસર મુંબઈમાં ભાજપ એક્ટિવ થયું નહીં, ભાજપે પોતાના માણસો મેદાન પર મોકલ્યા નહીં, આખા દેશમાં પણ ભાજપ બિલકુલ સુષુપ્ત રહ્યું અને અન્નાનું આંદોલન નિષ્ફળ ગયું. ભાજપે લોકસભામાં પણ અન્નાની કોઈ ફેવર નથી કરી. ભાજપ સૌથી મોટો વિરોધ પક્ષ છે, ગઈકાલે એણે ધાર્યું હોત તો આ બિલ જ રજૂ ના થવા દીધું હોત, અડંગા નાખીને બેસી ગયા હોત સ્પીકર સામે કે અમે કહીએ છીએ સુધારા આવે તો જ અમે આ બિલ માટે ચર્ચા કરવા તૈયાર છીએ, નહીં તો બિલ લાવવા જ નહીં દઈએ. ભાજપે કાલે સૌથી ડાયાડમરા પક્ષ તરીકે લોકસભામાં ભૂમિકા ભજવી, એમણે તમામ સુધારા એમના ઉડી ગયા તો પણ કોઈ વાંધો નહીં લીધો, અને ભાજપે આ બિલ બંધારણીય બિલ ન થઈ જાય એની પણ કાળજી રાખી.
એટલે કોંગ્રેસ અને બંધારણીય બિલ બનાવવા માંગતું હતું એ પણ નહીં બનાવવા દેવાનું કામ ભાજપે કરી આપ્યું. એટલે આખી વાત ગઈકાલે લોકસભામાં જે બન્યું એ બધા જ પક્ષોની ભૂમિકા નક્કી હતી. લાલુ પ્રસાદે ઊભા થઈને કીધું લશ્કર કો નિકાલો, સરકારે સ્વીકાર લીધું લાલુ પ્રસાદનો સુધારો કે લશ્કરને કાઢો. જ્યાં જ્યાં એમને સુધારા જોઈતા હતા ભાજપે પણ એ સુધારા આપ્યા, સરકારે એમને જોઈતા સુધારા ભાજપમાંથી લઈ લીધા, લાલુમાંથી લઈ લીધા, બધામાંથી લઈ લીધા. અને સરકારને જે નહોતું જોઈતું ભાજપનું એ બધું પાછું આપ્યું. પણ છતાં ભાજપે બધી કાર્યવાહી ચાલવા દીધી, બિલ પસાર થવા દીધું, કારણ કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કોઈ અન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી અને એ પ્રમાણે ગઈકાલે લોકસભામાં કામ ચાલ્યું. અને હજુ આનો વધારે પુરાવો રાજ્યસભામાં આવતીકાલે મળવાનો છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસ ભેગા થઈને, હવે ભાજપની ત્યાં બહુમતી છે ભાજપના સાથીદારોની, બે ચાર એવી વાતો સ્વીકારી લેવામાં આવશે. અને મને નથી લાગતું કાં તો આ બિલને એવું ખોરંભે પાડી દેવામાં આવશે કે આવતા 6-8 મહિના સુધી આ બિલ પાસ થાય નહીં. અને કાં આવતીકાલે રાજ્યસભામાં આ બિલ કોંગ્રેસ અને ભાજપે જે કંઈ ભૂમિકા નક્કી કરી છે એ ભૂમિકાએ પાસ થઈ જશે. એટલે રામ આ જે બાબા રામદેવ જ્યારે આમનું જે આંદોલન નિષ્ફળ ગયું અન્નાનું, અને એમણે બહુ પ્રયાસો કર્યા રારેગણ સિદ્ધિથી માણસો બોલાવવાથી માંડીને, કઈ વખતે જ્યારે 10-10 લાખ માણસો દિલ્હીમાં બેસી રહેતા હતા અને ત્યારે એવી વાત કરવામાં આવી કે શું બાબા રામદેવજીને તમે બોલાવવા માંગો છો, ત્યારે અન્નાજી તૈયાર નહોતા રામદેવજીને મંચ પર લાવવા. અને ગઈકાલે ખુદ એમણે જાહેરાતો કરી, વારંવાર જાહેરાત કરી કે પરમ દિવસે, કાલે કે પરમ દિવસે તો બાબા રામદેવ પણ અહીં આવી જશે, હવે અમે ભેગા થઈને આંદોલન ચલાવીશું. ખેર, બધા રાજકારણીઓ ભ્રષ્ટાચારી છે, ભ્રષ્ટાચાર જવો જોઈએ એમાં કોઈ બે મત નથી, હું પણ સંમત છું. પણ ભ્રષ્ટાચાર કાઢવા માટેનું જે આંદોલન છે એ તો ભ્રષ્ટાચાર રહિત હોવું જોઈએ, એટલું આપણે બધા ચોક્કસ અન્ના સાહેબ પાસે આશા રાખી શકીએ. અન્નાની કોર કમિટીમાં તો આપણે બધા છીએ નહીં, અન્નાને કોઈ સંદેશો આપવાનો નથી, એમને જે કોઈ સંદેશો આપે છે એ એમના 5 સાથીદારો જ આપે છે. એટલે આ 5 સાથીદારોને કાઢો એવું અન્નાને મારે અને તમારે બધાએ કહેવું છે, પણ ત્યાં સુધી સંદેશો પહોંચવાનો નથી. જેમ કોંગ્રેસ શીલા દીક્ષિતને કાઢી શકતી નથી, જેમ ભાજપ એમના મુખ્યમંત્રીઓને કશું કહી શકતું નથી, એમ અન્ના પણ હવે એમના 8 ટેકેદારોને કશું કહી શકે એમ લાગતું નથી. અને આ જે બાકીના 5 ટેકેદારો છે એ અન્નાનો ઉપયોગ કરી રહ્યા છે એવું પણ મને લાગે છે. અન્ના ખૂબ બોલ્યા છે, લોકો ગાડી બહુ લાંબુ ભાષણ કર્યું અને પત્રકારોએ જેવા સવાલ પૂછવા માંડ્યા, અને એક પત્રકારે આક્ષેપ પણ કર્યો કે તમારે પૂછાવવા હતા એ 5 સવાલો તમે એક જ ચેનલવાળા પાસેથી પૂછાવી લીધા અને પછી અમના અંદર જતા રહ્યા, પછીના જવાબ કેજરીવાલે આપ્યા. આ બધું ભારત જેવા દેશના બુદ્ધિશાળી નાગરિકો જોઈ રહ્યા છે. એટલે આપણે બધા આવી આશા રાખીએ કે અન્ના એમના સાથીદારોને દૂર કરે, ભ્રષ્ટ સાથીદારોને, નવા સાથીદારો લે, અને આ આંદોલનને કારણે આજે હું અભિનંદન આપું છું કે અન્ના ન હોય તો કોંગ્રેસે કોઈ પણ સંજોગોમાં આટલું જલ્દી જે બિલ 44 વર્ષથી પાછું ફેંકાતું આવ્યું છે એ બિલ હજુ 4 વર્ષ પાછું જતું રહેત. આજે અન્નાની ટીમ માટે ઉત્સવ મનાવવાનો દિવસ હતો. જે બિલ આવ્યું ને હજુ એમાં સુધારા કરાવવા હશે તો થશે, એમાં સુધારા કરાવવા માટે તમે ભાજપને જીતાડી લાવો અને એમાં બહુ સખત સુધારા કરાવજો. પણ આજે એક બિલ આવ્યું એનો આનંદ પણ એ લોકો વ્યક્ત નહીં કરી શક્યા, એ દેશ માટે બહુ દુઃખદ છે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.